हेलो माय डियर स्टूडेंट्स, ऑल ऑफ यू विल बी फाइन। आजना सेशन नी अंदर आपने लोको अत्यार सुधी मा डूएस डायरेक्टेड अने फ्रेम द क्वेश्चंस विषय नु डिस्कशन रिविजन रूपे जोई चुकिया छे। तमने ए बाबत क्लियर थई चुकी हशे। आजे आपने बहुत सरस मजानो एक टॉपिक जे आपणे जोई चुकेला छे, डायरेक्ट इनडायरेक्ट स्पीच, त्रण मार्क नी अंदर पूछातो आ टॉपिक छे, તેની અંદર આજે આપણે ડિસ્કસ કરીશું। એમ કહીએ કે આ ટોપિક તમે જ્યાં સુધી થરલી સ્ટડી કરતા રહો ત્યાં સુધી આ ટોપિક તમારી સાથે ઇંગ્લિશમાં જોડાયેલો જ રહે છે। સેકન્ડ થિંગ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોઈએ તો ફ્રેન્ડ્સ સાત પ્રકારના વાક્યો અને તેના નિયમો આપણે જોયેલા। એક તો વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર, શુભેચ્છા દર્શક, લેટ્સ અને લેટ। આમ આ સાત કેટેગરીઝ તમે કમ્પ્લીટલી જોઈ ચૂક્યા છો। વાત કરીએ, શોર્ટલી રિવાઇઝ કરીએ તો ચાર્ટ તમે તેનો જોયેલો છે। વિધાન વાક્ય રિપોર્ટર લિસનરમાં ફેર ન થાય ઓળખવાનું કેવી રીતે, તો છેલ્લે પૂર્ણવિરામ આવે, આગળ કરતાથી શરૂઆત થાય, આરવીમાં સેડ ટુ નું ટોલ્ડ થાય પણ જો લિસનર હોય તો જ થાય, સંયોજકમાં ધેટ લાગે, બાકી બધો ફેરફાર, કાળમાં વિભક્તિમાં એમાં ફેરફાર થાય, પણ જો સનાતન સત્ય વાક્ય હોય વિધાનમાં તો તેમાં પાછો ફેરફાર થતો નથી, કાળ એમાં ચેન્જ ન થાય, વિભક્તિમાં એમાં ફેરફાર થાય, ઉપરાંત જો તેનું આરવી શેલ વિલ અથવા તો સે વાળું હોય તે પ્રકારનું હોય, શેલ વિલ અને પ્લસ સે ત્યારે ફેરફાર થતો નથી। પ્રશ્નાર્થની અંદર વાત કરીએ તો ઓળખવું બહુ સહેલું છે કે જેની અંદર ક્વેશ્ચન માર્ક આવે છે, રિપોર્ટર લિસનરમાં કોઈ જ ફેર નહીં, સેટ ટુ નું ફરજિયાત શું થઈ જાય છે, આસ્ડ થઈ જાય છે, સંયોજકમાં બે કન્જક્શન્સ ઇફ અને ડબલ્યુએચ વર્ડ્સ, એટલે કે જયારે ડબલ્યુએચ વર્ડ્સ વગરનું વાક્ય હોય, ઇઝ ધીઝ યોર પેન એવા પ્રકારનું તો ઇફ લાગશે, જેમાં ડબલ્યુએચ વર્ડ્સ હોય તો તેમાં તેના તેજ, એટલે કે હુ હોય તો હુ, વિચ હોય તો વિચ વગેરે। પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવવાનું ચોકડી ગુણાકારની રીત અને ત્યારબાદ તેમાં ચોક્કસ કાળ પરિવર્તન વિભક્તિમાં ફેરફાર કરવાનો, એટલે કે ખાસ એટલા માટે લીધું છે કે એમાં વિધાન, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ નો સમાવેશ થાય છે। ત્રણના નિયમો તાજા કરીએ પહેલા। આજ્ઞાર્થ વાક્ય તો તેને ઓળખવાની બહુ સિમ્પલ રીત છે, વાક્યના અંતે તો પૂર્ણ વિરામ પરંતુ તેની શરૂઆત કરતાથી નહીં ક્રિયાપદથી થાય છે, રિપોર્ટર લિસનરમાં કોઈ ફેરફાર નહીં, આરવીમાં સેટ ટુ ના સ્થાને ચોક્કસ ભાવદર્શક આરવી મુકાતું, જેમ કે રિક્વેસ્ટેડ વિનંતી માટે, એડવાઇસ સલાહ માટે, પ્રપોઝડ પ્રસ્તાવ માટે, સજેસ્ટેડ સૂચન માટે, ઇન્સ્ટ્રક્ટેડ પણ સૂચન આપવા કે સૂચના કરવા માટે, ત્યાર પછી નેક્સ્ટ ઓર્ડર્ડ છે એ હુકમ માટે, થ્રેટન્ડ આપ્યું છે તો ધમકી માટે, વોર્ન હોય તો ચેતવણી માટે, અંદરનું વાક્ય જો હકાર હોય તો સંયોજકમાં ટુ લાગે, નકાર હોય તો નોટ ટુ લાગે, આ વાક્યમાં કાળ પરિવર્તન કરવામાં આવતો નથી, બરાબર। આ ઉપરાંત હવે બાકીના ઉદ્ગાર, શુભેચ્છા અને એ બાબત જે નેક્સ્ટ પેસેજમાં આપણે જોઈએ ત્યારે જોઈ, જેમ કે ઓન બોર્ડ ફ્રેન્ડ્સ તમે એક પેસેજ જોઈ શકો છો, પેશન્ટ અને ડોક્ટર ની વચ્ચેની વાતચીત છે, એ વાતચીતમાં કયા કયા વાક્યો છે બરાબર ત્યાંથી જોઈ શકો, જેમ કે એવું આપ્યું છે, પેશન્ટ, બરાબર રીડ કરું છું, ધ્યાન કરજો લાઈન ટુ લાઈન, પેશન્ટ સેઝ I have severe pain in my stomach. મને મારા પેટમાં ખૂબ જ દુખાવો છે. Doctor, since when have you been suffering from this trouble? Patient, for last three days, I can't eat anything. હું કશું ખાઈ શકતો નથી. Please do something. Doctor, give medicine, take these capsules twice a day for 5 days, 5 દિવસ સુધી આ કેપ્સ્યુલ્સ ને બે ટાઈમ લેજો, યુ વિલ બી ઓલ રાઈટ, તમને ઓકે થઈ જશે. ડોક્ટર પેશન્ટ કહે છે, થેન્ક યુ સર. પેશન્ટ અને ડોક્ટર વચ્ચેની વાતચીત, ફ્રેન્ડ્સ તમારી સમક્ષ જયારે આવો પેસેજ આવે છે, એટલે ફર્સ્ટ તો તમે એને બરાબર ઓળખી શકવા જોઈએ કે કયું વાક્ય કઈ રીતે રિલેટ કરે છે, જેમ કે ઇન્ટુ એક્ઝામ તમારે ડાયરેક્ટ આન્સર લખવાનો છે, ક્વેશ્ચન લખવાનો રહેતો નથી, અત્યારે સમજૂતી પૂરતું આ બંને બાબતમાં આગળ જઈએ, જેમ કે
પેલો બોલનાર વ્યક્તિ પેશન્ટ છે એટલે સીધું જ લઈને કોનું રિપોર્ટર તરીકે પેશન્ટ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પેલું વાક્ય છે માં છેલ્લે પૂર્ણ વિરામ આગળ સબ્જેક્ટ આવ્યો છે આઈ એટલે આ કયો પ્રકારનું વાક્ય હોય યસ કેવું હોય વિધાન વાક્ય હોય તો પેશન્ટ વિધાન વાક્યનો આરંભ શું થાય છે ટોલ્ડ કોને કહે છે ડોક્ટરને સંયોજકમાં મુકાય છે વિધાન વાક્યમાં ધેટ એટલે કે રિપોર્ટર થયો પેશન્ટ લિસનર થયો ડોક્ટર આરવી તરીકે વિધાન છે એટલે મૂક્યું આરવી તરીકે ટોલ્ડ અને સંયોજકમાં મૂક્યું છે ધેટ હવે જોઈ લ્યો કે આઈ કોની માટે છે પેશન્ટ માટે છે હવે તમે આ બંને રિપોર્ટર લિસનર જોશો ને પેશન્ટ અને ડોક્ટર તો એ તો બંને પક્ષે હોય પેશન્ટ જેન્ટ્સ પણ હોય અને લેડી પણ હોય એવી જ રીતે ડોક્ટર પણ બંને પક્ષે આવે તો આમાં એક વસ્તુ જો આવો પેસેજ આવી જાય તો તમારી માટે બહુ સિમ્પલ વસ્તુ એ બને કે બે ને યા તો જેન્ટ્સ તરીકે લઈ ગયો યા તો બંને લેડી તરીકે લઈ ગયો તો વિભક્તિઓમાં ક્યારેય કદાચ આની વિભક્તિ ઓલામાં વહી ગઈ હોય તો પ્રશ્ન થાય નહીં અત્યારે આપણે પ્રેક્ટિસ તરીકે વિભક્તિની પ્રેક્ટિસ લેવી છે કયો જેન્ટ્સ અને કયો લેડી તરીકે ત્યારે આપણે આ પેશન્ટ અને ડોક્ટર માંથી આપણે એક જેન્ટ્સ અને એક લેડી લઈએ છીએ પેશન્ટ એક રિપોર્ટર છે એ આપણે જેન્ટ્સ તરીકે લઈએ અને ડોક્ટર એક લેડી ડોક્ટર છે હવે યાદી રાખવાનું કે પછી બે ક્રોસ ન થઈ જાય પછી કેવું થાય કે અહીંયા પેશન્ટ આવે તો લેડી બની જાય એવું ન થાય ડોક્ટર છેક સુધી ડોક્ટર રહી શકે લેડી તરીકે હોય પેશન્ટ જેન્ટ્સ છે છોકરાની વિભક્તિ આઈ મી અને માય પેશન્ટ છોકરા તરીકે લઈએ છે તો હી હિમ અને હિઝ તો આઈ ની કેટેગરીમાં શું આવી ગયું છે હી બરાબર ત્યાં આઈ તો કહ્યું હી પેશન્ટ છોકરા તરીકે લીધું છે એટલે હી વિભક્તિ છોકરી હોત તો શી હેવ હેઝ તો હેવ હેઝ નું શું થઈ જાય હેડ સેવિયર પેઇન એમાં કોઈ ફેરફાર નહીં આમાં વી થ્રી આપ્યું નથી બરાબર સેવિયર પેઇન ઇન તો ઇન માય જો વિભક્તિ લખી છે બહુ ઇઝી પડશે માય તો હિઝ અને સ્ટમક તો સ્ટમક રેડી ફ્રેન્ડ્સ તો આ રીતે તમારું એ વર્ક કમ્પ્લીટલી જોયું વળી પાછું હવે એવું કહે છે ડોક્ટર હવેનું વાક્ય બોલે છે ડોક્ટર આપણે નિયમ એવો છે ફ્રેન્ડ્સ કે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ફર્સ્ટ ટાઈમ તમે રિપોર્ટર લિસનર જે આપ્યો છે એ લખવાનો પછી નામને બદલે સર્વનામથી આગળ જવાનું રહે એમાં નિયમ છે રિપોર્ટરના સ્થાને કેટલામી વિભક્તિ પહેલી અને લિસનરના સ્થાને કેટલામી વિભક્તિ બીજી હવેનું વાક્ય ડોક્ટર બોલે છે ને એટલે કે એ બોલનાર છે રિપોર્ટર તરીકે લેડી ડોક્ટર લીધા છે ને એટલે શું થઈ જશે શી વાક્યનો પ્રકાર તમે જોઈ લો કેવો છે પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ વાક્ય હોય તો શી પ્રશ્નાર્થનું આરબી મૂક્યું છે શી આસ્ટ હવે તમે જોઈ શકો છો કે તેની આસ્ક કોને કરે છે તો પેશન્ટને પૂછે છે પેશન્ટ જેન્ટ્સ તરીકે છે છોકરાની વિભક્તિ અને લિસનરમાં પેશન્ટની બીજી વિભક્તિ એટલે છોકરો છે તો શું થઈ જશે હિમ વાક્ય એવી રીતે બન્યું શી આસ્ક્ડ હિમ હવે કન્જક્શન નો ટર્ન વાક્યમાં એ પૂછે સિન્સ વેન એટલે ડબલ્યુએચ કન્જક્શન એપ્લાય થશે ઇફ આવશે નહીં શું આવી જશે સીધું જ સિન્સ વેન હવે જો આટલી વસ્તુ બાકી રહી હેવ યુ નું રિવર્સ શું થઈ જશે યુ હેવ તો યુ આવી જશે આ બાજુ હેવ આવી જશે પાછળ તો યુ છે ડોક્ટર પોતાને કે પેશન્ટ ને કે પેશન્ટ ને કે છોકરાની વિભક્તિ યુ તો પેલું યુ થઈ જશે ને તો એનું શું થઈ જાય છે હી કારણ કે યુ આમ બીજું છે પણ આગળ આવશે ને આવી રીતે આમ ચોકડી ગુણાકારની રીત આમાં લાગુ પડે છે તો યુ પહેલા આવશે તો થઈ જશે હી હેવ હેઝ તો હેડ બીન તો બીન સફરિંગ તો સફરિંગ ફ્રોમ તો ફ્રોમ ધીસ તો ધેટ અને ટ્રબલ તો ટ્રબલ TROUBLE છેલ્લે પૂર્ણ વિરામ રેડી વાક્ય આવી રીતે બન્યું શી આસ્ક્ડ હિમ સિન્સ વેન હી હેડ બીન સફરિંગ ફ્રોમ ધીસ નું પેલું ધેટ અને ટ્રબલ તો ટ્રબલ સવાલ પછીનો હંમેશા શું હોય જવાબ હોય પ્રશ્નાર્થ પછીનો જવાબ હોય
અને જવાબમાં એવું કહ્યું છે કે ફોર લાસ્ટ થ્રી ડેઝ છેલ્લા ત્રણ દિવસથી હું હેરાન થાઉં છું, પીડાઈ રહ્યો છું. કોણ કે છે? પેશન્ટ. છોકરો છે ને, તો હી. સવાલ પછીનો જવાબ હોય તો મૂકવાનું રહેશે આન્સર્ડ અથવા તો રિપ્લાઇડ, ભલે વાક્ય વિધાન હોય તો પણ ટોલ્ડ મૂકને કા નહીં. તો હી રિપ્લાઇડ કોને કરે? ડોક્ટર ને. ડોક્ટર લેડી છે તો બીજી વિભક્તિ શું થઈ જાય? હી રિપ્લાઇડ હર. સંયોજકમાં મૂક્યું ધેટ. હવે તમે જોઈ લો જે વાક્યમાં જવાબ આપ્યો છે ને, અડધો છે કે આખો છે? અડધો છે. ફોર લાસ્ટ થ્રી ડેઝ એવી રીતે વાત કરી છે. તો એ અધૂરા વાક્યના જવાબને આપણે આ જે સવાલ પૂછ્યો એને ફિટ કરી અને આન્સર મૂકવાનો છે. એવું કહ્યું છે સિન્સ વેન, ક્યારથી, તો એનો જવાબ મળે ફોર લાસ્ટ થ્રી ડેઝ. તો આ આખું વાક્ય આગળ લઈ અને પછી જવાબ મૂકવાનો રહે. ક્યારે? કે જયારે શબ્દમાં જવાબ આપ્યો હોય, ટૂંકો આન્સર હોય, ત્યારે. ખાલી એમ નહીં લખી નાખવાનું કે હી રિપ્લાઇડ હર ધેટ ફોર લાસ્ટ થ્રી ડેઝ. એને આખું સ્ટેટમેન્ટને ફિલઅપ કરવાનું બહુ સહેલી વસ્તુ છે. આ આખું લઈ લેવાનું. હી હેડ બીન સફરિંગ ફ્રોમ, બરાબર, ખ્યાલ આવી ગયો? હી હેડ બીન સફરિંગ ફ્રોમ, પછી ધેટ ટ્રબલ નહીં આવે, બરાબર. આગળ લખવું હોય તો તમે એડ પણ કરી શકો છો કે હી હેડ બીન સફરિંગ ફ્રોમ, લખી લઈએ, ધેટ ટ્રબલ ફોર લાસ્ટ થ્રી ડેઝ, છેલ્લા ત્રણ દિવસથી આમ ઘટના બની રહી છે એવી બાબત રજૂ કરી. રેડી? ફ્રોમ લાસ્ટ થ્રી ડેઝ, ફોર લાસ્ટ થ્રી ડેઝ. હા, આ વસ્તુને તમે આ રીતે પણ એપ્લાય કરી શકો છો કે હી હેડ બીન સફરિંગ ફોર લાસ્ટ થ્રી ડેઝ. આ ફ્રોમ ધેટ ટ્રબલ ને તમે ઇરેઝ પણ કરી શકાય છે, બરાબર. કેટલી વસ્તુ ઇરેઝ કરવી ને ઈ જો ક્લિયર હોય તો ઇરેઝ કરીને આન્સર કરવો, નહીતર પછી સળંગ લખીને આન્સર કરશું. પછી એકનો એક જ કરતા બીજું વાક્ય વહેલો છે ને, રિપોર્ટર પેશન્ટ જ છે. ઈ કે છે આઈ કાન્ટ ઈટ એનીથિંગ, વાક્ય પૂર્ણ વિરામ. એકનો એક જ કરતા બે વાક્ય બોલ્યા ને, જો બીજું વાક્ય પણ વિધાન છે, આ વિધાન જ થયું. બે વાક્ય વિધાન હોય તો શું મુકાય છે? એન્ડ, બોલજો, એડેડ ધેટ, અને એડેડ ધેટ એટલે ઉમેરીને કહ્યું કે શું? આઈ, તો આઈ કોણ છે? પેશન્ટ. છોકરો તો હી. કેન નોટ તો કુડ નોટ, તો કાન્ટ છે તો શું થઈ જશે? કુડન્ટ થઈ જશે, કુડન્ટ. ઈટ તો ઈટ, અને એનીથિંગ તો એનીથિંગ. હજી વાક્ય પૂરું થયું નથી. એવું કહે છે પ્લીઝ ડુ સમથિંગ. આ વાક્યનો પ્રકાર કયો છે? જુઓ જી, પ્લીઝ ડુ સમથિંગ વિધાન છે, પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે, ઉદ્ગાર છે. કયું છે? આજ્ઞાર્થ છે, મહેરબાની કરીને કંઈક કરો, ક્રિયાપદથી શરૂઆત, પ્લીઝ. તો પ્લીઝ હોય તો એ જ વાક્ય હજી એક બે અને ત્રણ બોલ્યો છે, તો ફરીથી એને શેનાથી કનેક્ટ કરશું? એન્ડ. પછીનું વાક્ય જો વિધાન હોય તો આપણે મૂકીએ છીએ એન્ડ એડેડ ધેટ, પણ અહીંયા તો આજ્ઞાર્થ છે એટલે સીધું જ આજ્ઞાર્થ વાક્યનું આરવી મુકાઈ જશે, એન્ડ રિક્વેસ્ટેડ. હવે કોને રિક્વેસ્ટેડ કરી છે? તો પેશન્ટે ડોક્ટરને કીધું છે, તો રિક્વેસ્ટેડ હર. આમાં પ્લીઝ આવી ગયું શેમાં? રિક્વેસ્ટેડમાં, એટલે હવે બીજી વાર મુકાશે નહીં. આજ્ઞાર્થમાં આટલું જ મૂકવાનું છે, ડુ સમથિંગ. એમને મૂકી દેશું કે એન્ડ રિક્વેસ્ટેડ હર ડુ સમથિંગ, કે કન્જંક્શન લાગે, કન્જંક્શન લાગશે. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. વાક્ય હકાર છે તો મૂક્યું ટુ. ડુ નું ડીડ કરીશું નહીં, ડુ તો ડુ, અને સમથિંગ તો સમથિંગ, એમાં કોઈ ફેરફાર નહીં. રેડી? અહીં સુધી ક્લિયર? પેલા ત્યાર પછી હવે કહે છે ડોક્ટર ગીવ મેડિસિન. આ કાઉન્સ આવ્યો છે ને, એક્સ્ટ્રા નથી. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે આ બ્રેકેટ ની અંદર આપેલા શબ્દો એને દૂર કરી નાખે છે. એને કેવી રીતે એડ કરવો એ વસ્તુ આજે આપણે જોઈએ. જેમ કે ડોક્ટર કહે છે ગીવ મેડિસિન, ટેક ધીસ કેપ્સ્યુલ ટ્વાઇસ અ ડે ફોર ફાઈવ ડેઝ. વાક્યનો પ્રકાર કેવો છે પેલા એ જોઈએ. ટેક ધીસ મેડિસિન, ક્રિયાપદથી શરૂઆત. જો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે, ઇટ મીન્સ કે વાક્ય આજ્ઞાર્થનું છે. ડોક્ટર બહુ વારંવાર ભેગું થઈ ગયું એ સર્વનામ, તો એમ પણ લખી શકો છો કે ડોક્ટર એને શું આપે છે? મેડિસિન આપે છે, પણ કેવી રીતે? સજેશન આપે છે કે સલાહ આપે છે?
मेजरली डॉक्टर एडवाइज्ड करता हुए छे, तो डॉक्टर एडवाइज्ड हिम काउंस ने हवे कंजक्शन पहला लई लेवानु, गिव मेडिसिन एने लई लेवानु आवी रीते, बाय गिविंग मेडिसिन। શું કીધું? ડોક્ટર એડવાઇઝ્ડ હિમ બાય ગિવિંગ મેડિસિન્સ, ડોક્ટરે તેને સલાહ આપી, દવા આપીને હવે કન્જક્શન મૂકવાનું ટુ, ટેક તો ટેક, એનું ટુક થશે નહીં, ખ્યાલ આવ્યો? કઈ રીતે રિપોર્ટર મૂક્યું, આરવી મૂક્યું, લિસ્ટર મૂક્યું, અને કન્જક્શનની પહેલા આ જે બ્રેકેટ હોય એને આગળ લઈ લેવાનું, બાય ગિવિંગ મેડિસિન, બાય ટેકિંગ સમ બુક્સ, બાય રીડિંગ ધીસ બુક્સ, આ રીતે આઈએનજી કરીને સાથે આમ આપીને, એટલે એ ચાલુ ક્રિયા દર્શાવતી હોય છે, બરાબર? તો ટેક ધીઝ, ટી એચ ઈ એસ ઈ, તો બહુવચન થશે ને ટી એચ ઓ એસ ઈ, ધોઝ, કેપ્સ્યુલ્સ તો કેપ્સ્યુલ્સ, ટ્વાઇસ અ ડે માં કોઈ ફેરફાર નહીં, ટ્વાઇસ અ ડે ફોર ફાઈવ ડેઝ, છેલ્લે પૂર્ણ વિરામ, રેડી? યુ વિલ બી ઓલ રાઈટ, તને મટી જશે, તો એ વાક્ય એને એડ કર્યું છે. બીજી વસ્તુ, એ વસ્તુમાં બે વાક્ય ઉપરોપરી વિધાન નથી, જોઈ લો, આ વાક્ય આજ્ઞાર છે, બીજું વાક્ય છે એ વિધાન છે, તો એને એન્ડ એડેડ થી નહીં જોડી શકાય. એન્ડ ટોલ્ડ હિમ ધેટ, એન્ડ ટોલ્ડ હિમ ધેટ, યુ એટલે કે ડોક્ટર કોને કે છે? પેશન્ટ ને કે છે, એટલે કે હી, વિલ તો વુડ, ડબલ્યુ ઓ યુ એલ ડી, બી તો બી, અને ઓલ રાઈટ તો ઓલ રાઈટ. રેડી ફ્રેન્ડ્સ? ઓકે, તો તમારો આ પેસેજનો આન્સર આ રીતે થાય છે. હજી કાર્ય પૂરું થતું નથી, તમારે આ ઉપરાંત પ્રેઝન્ટેશન કરવાનું બને છે, જેમ કે આરવી ફરતું બોક્સ કરવાનું રહેશે, પ્લસ કન્જક્શન માં ડોટેડ લાઈન, જ્યાં જ્યાં ચેન્જ કર્યો છે ત્યાં પણ ડોટેડ લાઈન, પછી ફરીથી આરવી માં બોક્સ, કન્જક્શન માં ડોટેડ લાઈન, હી હેડ બીન, ફરીથી ધેટ, એવી જ રીતે આરવી માં બોક્સ, ચેન્જ કર્યો છે ત્યાં ડોટેડ લાઈન, ત્યાર પછી એડેડ ધેટ, હી કુડન્ટ, ત્યારબાદ રિક્વેસ્ટેડ માં બોક્સ, ટુ ડુ સમથિંગ, એડવાઇઝ્ડ માં બોક્સ, બાય ગિવિંગ મેડિસિન, પછી ધીઝ નું કર્યું છે ધોઝ, અને છેલ્લે હી વુડ, અહીંયા આગળ ટોલ્ડ માં ફરીથી કર્યું બોક્સ. રેડી? તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે ટોટલ વિથ પ્રેઝન્ટેશન પેપરમાં આ આઈડીએસ ફોર્મને ક્રિએટ કરવાનું છે. આમાં આપણે હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે, પેશન્ટ, થેન્ક યુ સર, પેશન્ટ એને આભાર વિધિ કરે છે, તો પેશન્ટ જેન્ટ્સ છે તો મૂક્યું છે હી, થેન્ક યુ સર એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય થાય ને, કે શુભેચ્છા દર્શક વાક્યમાં શું હોય છે, કેવો ભાવ છે? તો આભારનો ભાવ છે, તો હી થેન્ક હર, ફિનિશ થઈ ગયું, હી થેન્ક હર, બરાબર? હવે જો અહીંયા સર છે એટલે એવા સમયે અહીંયા જો મેમ આપી દઈએ આપણે, તો આપણી આ બધી બાબત ક્લિયરલી કમ્પ્લીટલી મેન્શન થઈ જાય છે, થેન્ક યુ મેમ. એટલે આને અનુસંધાને સંપૂર્ણ પેસેજ વાંચી અને તમારે ક્રિએશન જોવાનું બને છે. નોર્મલી આવા પ્રકારની વિભક્તિ આવે તો તમારે ટોટલી એવી જ રીતના જોવાનું બને કે બંને વિભક્તિઓ સેમ લેવાની, બે જેન્ટ્સ વિભક્તિ, તો કોઈ દિવસ કઈ પ્રશ્ન થશે નહીં. રેડી? ડન? ઇઝ ઇટ ક્લિયર? હવે આમાં આપણે વિધાન, પ્રશ્નાર્થ, અજ્ઞાર્થ અને શુભેચ્છા દર્શક એટલી બાબત જોઈ છે. હવે આપણે ઉદ્ગાર, લેસ અને લેટ આટલી કન્સેપ્શનની પ્રેક્ટિસનો એક પેસેજ સરસ જોઈ લઈએ, એટલે આપણું ડીએસઆઈડીએસ રિવિઝન વર્ક ફિનિશ થઈ જાય. આ પેસેજ બરાબર સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ લો, રેડી ગો, આગળ તરફ જઈએ. જેમ કે સ્ટુડન્ટ્સ ઓન બોર્ડ, તમને એક પેસેજ અહીંયા આગળ જોવા મળે છે, જેમ કે એવું કહે છે, જાનકી સેઝ લેટ્સ ગો ટુ ધ સેક્શન ઓફ મેજિક ઓફ સાયન્સ, ચલો આપણે ત્યાં આગળ જઈએ. વિની સેઝ ઇટ મસ્ટ બી ઇન્ટરેસ્ટિંગ,
તે ખૂબ જ રસપ્રદ હોય તેવું અમને લાગે છે. જોસેફ સેઝ, વાવ, લુક એટ ધીસ પેપર ફિશ. જો આ સરસ મજાની કાગળની માછલી છે. વિની, હાઉ નાઇસલી ઇટ લુક્સ ઓન ધીસ સરફેસ ઓફ વોટર. જંકી સેઝ, લેટ મી સી ઇટ અગેન. આવી બાબત રજૂ કરે છે. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આમાં બે વ્યક્તિઓ નથી, ત્રણ વ્યક્તિઓની વાતચીત છે. જાનકી, વિનય, જોસેફ, પછી વિનય અને જાનકી. રેડી? આમાં થોડીક નવીનતા અમે જણાય છે. જયારે થર્ડ પર્સન આમાં એડ થઈ છે ત્યારે તમારે સંપૂર્ણ પેસેજને નામથી જ આગળ જવાનું બને. એટલે કે પહેલું વાક્ય કોણ બોલે છે? તો કે જાનકી કહે છે. અને કેવા પ્રકારનું વાક્ય છે તો તે જોઈએ. જેમ કે વાક્યનો પ્રકાર તમે જોઈ શકો છો કે લેટ્સ વાળો છે. આન્સર કરી અને તમારે ક્રિએટ કરવાનું છે. પહેલું વાક્ય બોલે છે જાનકી. જાનકી વિનયને કહે છે કે લેટ્સ ગો ટુ સેક્શન ઓફ મેજિક ઓફ સાયન્સ માં, ચાલ આપણે ત્યાં જઈએ. એટલે આ સેક્શન તરફ મુલાકાત લેવાની વાત કરી. લેટ્સ માં બે જ આરવી આવતા, પ્રપોઝડ અને સજેસ્ટેડ, એટલે કે પ્રસ્તાવ અને સૂચન. તો આમાં ત્યાં જવાનો એક વધુ પડતો ભાવ જણાય તો શું છે? સજેસ્ટેડ છે. આ વાળા વાક્યમાં તમે જોઈ શકો છો લેટ્સ ની અંદર લિસનર પેલા શું આવે છે? ટુ આવે છે, યાદ આવે તો. આ ઉપરાંત એક ઉદ્ગાર વાક્ય એવું છે કે જેમાં લિસનર પેલા ટુ આવશે. તો જાનકી સજેસ્ટેડ ટુ કોને? લિસનર કોણ છે? વિનય. અને પછી એમાં સંયોજક આવી જશે, ધેટ આવી જશે. રેડી? એટલે કે જાનકી સજેસ્ટેડ ટુ વિનય ધેટ. હવે ફ્રેન્ડ, સંયોજક ધેટ મુકાઈ ગયા પછી તમે જોઈ શકો છો આવનાર લેટ્સ જે છે એ દૂર થઈ જાય છે. અને એની બદલામાં યાદ આવે તો કઈક મુકાય. શું મુકાય છે? ધેય શુડ મુકાય છે. પણ એક વસ્તુ આપણે વી શુડ વાળી પણ જોઈ છે. વી શુડ ક્યારે મુકાય? તો જયારે રિપોર્ટર હોય કે લિસનર હોય, આ બે માંથી કોઈ પણ એક સ્થાને આઈ, મી, વી, અસ માંથી કોઈ એક હોય તો ધેય શુડ નહીં તો શું કરીએ છીએ? વી શુડ. પણ એવું નથી, અહીંયા નામ જ છે. એટલે લેટ્સ ને કાઢીને શું કર્યું? ધેય શુડ. પછી આમાં કાળ પરિવર્તન થતો નથી, એટલે ગો તો ગો જ એમનું. એમ તેનું વી ટુ વેન્ડ કરીશું નહીં. ટુ ધ સેક્શન ઓફ મેજિક ઓફ સાયન્સ. રેડી? આ સ્ટેટમેન્ટ આવી રીતે ફ્રેન્ડ્સ ક્રિએટ થાય છે. પછીનું વાક્ય તમે જોઈ શકો છો. વિનય એવું કહે છે કે ઇટ મસ્ટ બી ઇન્ટરેસ્ટિંગ, એવી બાબત અહીંયા ઇન્ફોર્મ કરે છે. એક રીતે વિદ્યાર્થી તમે જુઓ તો આ વાક્યમાં છેલ્લે પૂર્ણ વિરામ છે, શરૂઆતમાં કરતા જ એ વાક્ય વિધાન છે. એટલે સિમ્પલ કરવું હોય તો આ રીતે બને કે વિનય ટોલ્ડ. હવે વિનય કોને કે છે? તો જાનકીને જ કે છે ને. અત્યારે જોસેફ હજી ઇન્ક્લુડ થતો નથી, બરાબર? ખાસ યાદ રાખજો, અત્યારે સ્ટાર્ટિંગનું કન્વર્ઝેશન આ બે વચ્ચે, પછી જોસેફ ઇન્ક્લુડ થાય છે, એડિશનલી આવે છે. તો વિનય ટોલ્ડ જાનકીની માટે આપણે હર મૂકીએ છીએ. સંયોજકમાં ધેટ, ઇટ તો, ઇટ મસ્ટ બી ઇન્ટરેસ્ટિંગ, એમાં કોઈ ફેરફાર નહીં. આ ઓકે વિધાન સ્વરૂપમાં. પણ ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું પણ બને છે કે મેની ટાઈમ્સ તમારે લોકોને આમાં એક વસ્તુ તમે જોઈ શકો છો કે હજી એ લોકો મેજિક ઓફ સાયન્સ સેક્શનમાં ગયા નથી. તો એવા સમયે અહીંયા આગળ ધારણા પણ કરી છે કે કદાચ એ સારો હશે, રસપ્રદ હશે. તો અહીંયા આગળ આરવી તરીકે તમે ટોલ્ડની બદલે ધારણા, ગેસ્ટ અથવા તો સપોઝડ એ રીતે પણ મૂકી શકો છો. જો થોડુંક ઇનોવેટિવ તરફ જવું હોય પણ ઈ પરફેક્શન વાળું થાય તો આ બાબતમાં આગળ જવું, અધરવાઇઝ આનાથી બની શકાય છે. ત્યાર પછી ઇટ મસ્ટ બી ઇન્ટરેસ્ટિંગ. હવે બાબત કોણ આવે છે? જોસેફ. તો જોસેફ શું કે છે? વાવ, લુક એટ ધીસ પેપર ફિશ. તો જોસેફ કે છે કોને? વિનયને, બરાબર? નવું કેરેક્ટર આવ્યું છે તો મૂક્યું છે જોસેફ. વાવ અને ઉદ્ગારની નિશાની, એટલે વાક્ય ઉદ્ગાર છે. અને પછીનું વાક્ય તમે જોઈ લો,
look at this paper fish. आ पेपर फिश समक्ष जो छेले पूर्णविराम આગળ કરતા નથી. લુક એટલે કે ક્રિયાપદ છે. ઇટ મીન્સ આ વાક્ય જે છે આજ્ઞાર્થ થયું, એટલે કે ઉદ્ગાર અને આજ્ઞાર્થ નું કોમ્બિનેશન કેવી રીતે. તો ઉદ્ગાર છે એટલે તો ફિક્સ એક વસ્તુ મુકાશે જ તે, એક સ્લિંગ. ઉદ્ગાર ની નિશાની જોવું એટલે આ વસ્તુ ભૂલવી નહીં નહીં અને નહીં. બીજી વસ્તુ, ખાલી એક સ્લિંગ મૂકવાથી આરવી સંપૂર્ણ બનતું નથી. એની ઉપરાંત ચોક્કસ ભાવદર્શક શબ્દ તો વાવ છે, ઈ કાં તો જોયફુલી અથવા તો વિથ જોય, બેમાંથી કોઈ પણ વસ્તુ તમે પરફેક્ટલી મૂકી શકો છો. જોસેફ એક્સલેમ્ડ વિથ જોય. હવે એ જ વાક્ય, એ જ કરતા એકનો એક વાક્ય ફરીથી બોલે તો શેનાથી એટેચ કરીશું? એન્ડ. બંને વાક્ય વિધાન હોય તો જ એન્ડ એડેડ ધેટ, અધરવાઇઝ બીજા વાક્યનું ફરજિયાત જે આરવી છે આજ્ઞાર્થ છે. અને એમાં કેવો ભાવ છે, વિનંતી કરી છે, સલાહ આપી છે કે સૂચન કર્યું છે, સજેસ્ટેડ છે ને. જો તો આની સમક્ષ તું નજર કર તો એન્ડ સજેસ્ટેડ. તો જોસેફે સજેશન કોને કર્યું, વિનય ને કર્યું, તો એની બદલે વિભક્તિ શું મૂકીએ છીએ, હિમ. એન્ડ સજેસ્ટેડ હિમ. હવે આમાં સંયોજક હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. તો ટુ તો ટુ, વી ટુ આમાં થશે નહીં, કાળ પરિવર્તન થતું નથી. લુક તો લુક, એટ તો એટ, ધીઝ નું થઈ જશે દેટ, અને પેપર ફિશ તો પેપર ફિશ, છેલ્લે પૂર્ણ વિરામ. રેડી? ત્યાર પછી હવે વિનય એવું કે છે, હાઉ નાઇસલી ઇટ લુક્સ ઓન ધીસ સરફેસ ઓફ વોટર. વાક્યમાં ઉદ્ગાર નિશાની બાકી છે. જેમ કે હાઉ નાઇસલી ઉદ્ગાર નું વાક્ય અને હાઉ વાળું વાક્ય, તો ફરીથી બોલે છે કોણ, વિનય. તો વિનય ઉદ્ગારનું વાક્ય છે એટલે ફરજિયાત એક્સલેમ તો મુકાશે જ. એક્સલેમ એકલું મૂકવાથી આરવી સંપૂર્ણ બનતું નથી. એ સરસ રીતે વહી રહી છે તો ઈ જોઈને આનંદ થયો, સરપ્રાઈઝ પણ થઈ. જોજો કેવી રીતના અત્યારે બરાબર દેખાઈ રહી છે. તો આની અંદર આશ્ચર્યનો પણ ભાવ છે, તો વિથ સરપ્રાઈઝ તો વિનય એક્સલેમ વિથ સરપ્રાઈઝ. પછી લિસનર કોણ છે, જોસેફ છે ને. તો લિસનર પહેલા ટુ અને પછી સંયોજકમાં વિભક્તિ, લિસનરમાં શું મૂકી, હિમ. સંયોજકમાં શું મુકાય છે, દેટ. હવે આપેલ ઉદ્ગાર વાક્યને ઉદ્ગારમાંથી શેમાં ફેરવવાનું, વિધાનમાં ફેરવવાનું. વિધાનમાં ફેરવતી વખતે સૌ પ્રથમ યાદ કરજો વાક્યમાંથી કરતા શોધવાનું. જેમ કે હાવ કરતા છે, નહીં, નાઇસલી નથી. ઈટ, યસ, વેરી ગુડ. તો ઈટ કરતા છે તો અહીંથી મૂકી દેવાનું. કરતા પછીનું વાક્યને નંબર એક, કરતા અગાઉના વાક્યને નંબર બે. હવે છોટું ક્યાંથી પડે છે, ધીસ સરફેસ ઓફ વોટર કે ઓન ધીસ. તો અહીંથી વાક્ય બ્રેક થશે નંબર થર્ડ. હવે આટલું થઈ ગયા પછી નંબર એક ને એકમાં, બે ને બે માં, ત્રણ ને ત્રણ ઉપર, તો ઇટ લુક્સ આગળ આવી જશે. તો ઇટ તો ઇટ, લુક્સ એસ કે ઈએસ. યાદ રાખજો આટલી પ્રોસેસ કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓ ટેન્સ ચેન્જિંગ નથી કરતા, કાળ પરિવર્તન. લુક્સ એસ કે ઈએસ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ. જો સિમ્પલ પ્રેઝન્ટ આપ્યો હોય તો સિમ્પલ પાસ્ટ થશે, એટલે કે વી વન નું શું થઈ જશે, વી ટુ. તો લુક્સ નું શું થઈ જાય છે, લુક્ડ. હવે બીજા કેટેગરીમાં હાઉ, દૂર કરીને વેરી. નાઇસલી તો નાઇસલી, તમે જોઈ શકો છો અહીંયા આગળ જો વોટ હોત ને તો આર્ટિકલ મળે, તો એ આર્ટિકલ ને આપણે આગળ લેતા કે ઓ વેરી એમ કરીને મૂકતા, એવું છે નહીં. તો એમને ફર્સ્ટ અને સેકન્ડ કેટેગરી ફિનિશ. પછી ઓન તો ઓન, ધીસ તો દેટ, સરફેસ તો સરફેસ, ઓફ તો ઓફ, અને વોટર તો વોટર, છેલ્લે પૂર્ણ વિરામ. રેડી? પછીનું વાક્ય કેવું છે, લેટ વાળું. બોલે છે કોણ, જાનકી. તો જાનકી આ બધા જ ને કે છે બરાબર, પણ મેઇનલી જો લિસનર ક્લિયર ના થતું હોય તો આનું ડાયરેક્ટ આરવી મૂકીને કન્જેક્શન પણ મૂકી શકાય છે. પણ આમાં વિનય ને સજેસ્ટ કરે છે, લેટ મી સી ઇટ અગેઈન, મને ફરીથી જોવા દે. લેટ માં ત્રણ આરવી હતા, એક તો વિનંતી હોય તો રિક્વેસ્ટ છે, ફ્લેટ કહેવાનો ભાવ જણાય તો ટોલ્ડ, અને પૂછવાનો ભાવ હોય તો
asked. तो आमा मने आम छोवा दे तो जानकी told him. कोने तो आ लेट वालू वाक्य छे ने एमा संयोग जब that लागे छे के to लागे छे. याद रखजो लेट्स वालू वाक्य होय ने एमा संयोजक that लागे, लेट मां संयोजक to लागे. बीजू लेट्स दूर थाय एटले they should लागी जाय, पण लेट एमनू एम यथावत रहे छे. तो लेट मी एटले के जानकी, छोकरी छे तो she के her, her. सी तो सी, वी टू आमा था तो नथी, ईट तो ईट अने अगेन तो अगेन छेले पूर्ण विराम. रेडी मित्रों? एवी रीते आमा तमे टोटली उद्गार लेट्स अने लेट नु कॉम्बिनेशन जोयुं छे, साथे सात प्रकारनी पेटर्न ना बन्ने पेसेजेस तमे कम्प्लीटली जोई चुक्या छो. हवे आटलू थई गया पछी अहींया आगळ बॉक्स ज्यां ज्यां फेरफार होय त्यां डॉटेड लाइन, एवी रीते अहींया पण बॉक्स कंजक्शन्स એ મુજબ મૂક્યું, વળી પાછું ફરીથી કર્યું છે બોક્સ બરાબર. હવે ફરીથી અહીંયા સંયોજકમાં એક્સ્ટ્રીમ વિથ સરપ્રાઈઝ લિસનર પેલા ટુ, પછી ઇટ લુક્ડ ધેટ અને ટોલ્ડમાં અહીંયા આગળ બોક્સ લેટ એમનું એમ અને હર. આ રીતે વિથ પ્રેઝન્ટેશન તમારે પરફેક્ટલી જોવાનું રહે છે. રેડી ફ્રેન્ડ્સ? એક ઓલ્ડ પ્રકારનો પેસેજીસ હવે હજી આપણે જોવાનું બાકી છે. ઘણી વખત યસ આપ્યું છે, ઓકે આપ્યું છે, સોરી આપ્યું છે, એવા તમે શીખી જ ગયા છો. બટ મેની ટાઈમ્સ એવું થાય છે કે હજી પણ વિદ્યાર્થીઓ ભૂલો કરી રહ્યા છે, તો એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. પેલા આટલું આજે કમ્પ્લીટલી કરી નાખો બરાબર. વિડીયો પોઝ કરો. હવે હજી અત્યારે આપણે વોકેબ્યુલરી સેક્શન કેવી રીતે પૂછાય છે, એમાં માર્ક આપણે કઈ રીતે અચીવ કરવા તેમાં આગળ જઈશું. એ પહેલા આનો સ્ક્રીનશોટ લ્યો, રેડી ગો, લખી નાખો. સ્ટુડન્ટ્સ, વોકેબ્યુલરી જે તમને 3 માર્કમાં બોર્ડ એક્ઝામ ની અંદર પૂછાય છે, એ વોકેબ્યુલરી ઓફ મેઇન ટેક્સ્ટ 3 માર્ક ની અંદર તમને વોકેબ્યુલરી ખાસ કરીને વિચારીએ તો બ્લેકબુક ની એમસીક્યુ માં પૂછાય છે અને ટેક્સ્ટબુક ની આવી રીતે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાતી હોય છે. બે પેટર્ન માંથી કોઈ પણ એક પેટર્ન આવી શકે છે. એક બાબત તો ફિક્સ છે કે સ્ટાર્ટિંગમાં તમને બ્રેકેટ્સ આપવામાં આવશે. બોર્ડની અંદર ફિક્સ છે કે 3 ખાલી જગ્યા પૂછાય અને બ્રેકેટ્સમાં 4 ઓપ્શન આપ્યા હશે. અત્યારે આપણે પ્રેક્ટિસ છે એટલા માટે વિશેષ ખાલી જગ્યાઓ એડ કરી છે. જેમ કે જયારે પણ તમારી સમક્ષ પેસેજ આવે એટલે બ્રેકેટને પછી જુઓ, પહેલા પેસેજ અને સ્ટોરીને ઓળખો. એક બાબત એવી કીધી છે, જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ બ્લેન્ક ઓફ ધી હોલ, વન ઓફ ધ રોબોટ્સ બ્લેન્ક કેમ ફોરવર્ડ, ગુડ ડે સર બ્લેન્ક ટુ સુપર રોબોટ પ્લાઝા, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ બ્લેન્ક. આટલું થયા પછી આપેલ બ્રેકેટનું ટ્રાન્સલેશન કરો. ખબર એવી પડી કે પ્રેમ ચોપરા એટલે કે આ રોબોટ વાળા યુનિટનો સેકન્ડ યુનિટનો આ પેસેજ છે. જેમ કે કોર્નર ખ્યાલ આવી શકે છે, સ્વિફ્ટલી એટલે કે ઝડપથી, વેલકમ સ્વાગત, ક્વિકલી એટલે પણ ઝડપથી, વર્થવાઇલ મૂલ્યવાન અને થ્રેશહોલ્ડ એટલે કે તેની ઉપરનો જે સ્ટેપ છે ત્યાં આગળની વાત. તો આ બંનેનું ટ્રાન્સલેશન કર્યા પછી તમે વોકેબ્યુલરીનો પરફેક્ટ આન્સર કરી શકો છો, એટલે કે ગુજરાતી ક્લિયર કરશે તો આપો વોકેબ્યુલરી તમારી એપ્રોપ્રિએટ મુકાશે. જેમ કે સોલ્વ કરીએ, જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ, પ્રેમ ચોપડાએ જેવો પગ મૂક્યો ક્યાં, તો કે થ્રેશહોલ્ડ પર, કોર્નર પર તો મૂક્યો નથી, એવું કોઈ સ્ટોરીની અંદર આવતું નથી. તો અહીંયા આગળ ડાયરેક્ટલી તમારે આ જ બાબત લખી નાખવાની, થ્રેશહોલ્ડ અને ફરતું બનાવી દેવાનું છે બોક્સ. આ બોક્સ પેન્સિલ સ્કેલ થી પરફેક્ટ બનાવવાનું. બીજું એક્ઝામ ની અંદર તમારે આનો 23 નંબરનો આન્સર હોય તો આન્સર નંબર 23 કરી કાઉન્સ લખવાના રહેતા નથી, આન્સર 23 અને આખી પેટર્ન ની આ મેટર લખી અને ખાલી જગ્યા હોય ત્યાં બોક્સ બનાવતા જવાનું, ફિલઅપ કરીને આગળ જવાનું. કોઈ લિસ્ટ આઉટ નહીં કરતા કે નંબર 1 થ્રેશહોલ્ડ, નંબર 2 આ, એ રીતે કરીશું નહીં. રેડી? મુકાઈ જાય પછી ફરીથી વાક્ય વાંચી લેવાનું. શૂટ ન થતું હોય તો મુકતા પહેલા વિચારી અને પછી આગળ જાઓ.
जस्ट एज प्रेम चोपड़ा स्टेप ऑन द थ्रेशोल्ड ऑफ द होल, होल ना मेन थ्रेशोल्ड पर एने पग मुकी अने जेव मुक्यो के वन ऑफ द रोबर्ट्स खाली जगह केम फॉरवर्ड, के एक रोबर्ट ब्लैंक झड़प थी आगर आव्यो। तो तमे ख्याल आवी शके के वेलकम केम फॉरवर्ड नथी आवी शकतु, वर्थवाइल पण नथी, कॉर्नर केम फॉरवर्ड पण कही शकाय नहीं। स्विफ्टली के क्विकली एप्रोप्रिएट वर्ड छे ए तमने शू आप्यो छे, स्विफ्टली केम फॉरवर्ड। तो बाय टेक्स्ट बुक यू हैव टू गो विथ स्विफ्टली केम फॉरवर्ड। तमारे विद्यार्थी मित्रों आनी अंदर कम्प्लीटली रीडिंग स्किल तमारी लाइन टू लाइन टेक्स्चुअली पोर्शन वाचेलो होवो जोईए, तो आ ત્રણ માર્ક તમને ઈઝીલી અચીવ થશે, બરાબર। એમાંનો એક રોબોટ ઝડપથી જ આગળ આવ્યો। ગુડ ડે સર, તમારો દિવસ સારો જાય, બ્લેન્ક ટુ સુપર રોબોટ પ્લાઝા। હવે જતું કેટલું રહ્યું છે? થ્રેશોલ્ડ અને સ્વિફ્ટલી એટલી વસ્તુ જતી રહી છે। કોર્નર, વેલકમ, ક્વિકલી અને વર્થવાઇલ, જો નો સુધતો હોય તો એક વાર મૂકી જવાનું। गुड डे सर, कॉर्नर टू सुपर रोबोट प्लाजा के वेलकम टू सुपर रोबोट प्लाजा। रोबोटे आगळ आवीने शुं कह्युं? वेलकम टू सुपर रोबोट प्लाजा। तो अहीं आगळ आवी जशे वेलकम, बॉक्स क्रिएट करीने वेलकम टू सुपर रोबोट प्लाजा। वी होप योर विजिट हियर प्रूव्स। हवे बाकी शुं छे? कॉर्नर, क्विकली अने वर्थवाइल, के અમને એવી આશા છે કે તમારી અહીંની મુલાકાત કોર્નર ખૂણો હશે, ઝડપથી હશે કે મૂલ્યવાન હશે, શું થાય છે વર્થવાઇલ મૂલ્યવાન હશે, તો એને આપણે અહીંયા એડ કરી દેવાની છે વર્થવાઇલ। ફરતું બનાવી ગયો બોક્સ, વાત થઈ ગઈ પૂરી, રેડી થઈ ગયા પછી આખો જ પેસેજ બરાબર ત્યાંથી જોઈ લો। જેમ કે એવું કહે છે, જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધી threshold of the hall, one of the robots swiftly came forward. Good day sir, welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. આ રીતે બન્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સપોઝ એક પેટર્ન નવી આવે છે, વોકેબ્યુલરીની બે પેટર્ન છે, તમે બરાબર આ બાબત ધ્યાનથી જોશો એટલે તમને ક્લિયર થશે। એવું કહ્યું છે, ધ મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓન ધી અર્થ, શી ઇઝ બ્લેન્ક પાવરફુલ ઇન એની સર્કમસ્ટન્સીસ, શી ડઝ બ્લેન્ક ફોર હર ચિલ્ડ્રન ટુ મેક ધેમ હેપી, વોટ સ્ટ્રેન્થ મેક હર સો બોલ્ડ ઇઝ સ્ટીલ અ બ્લેન્ક, શી ઇઝ વેરી બ્લેન્ક યેટ બટ યેટ વેરી સ્મૂથ। બ્રેકેટમાં કીધું છે ટફ એટલે કે મુશ્કેલ અઘરું આ બાબત, પણ અહીંયા હાર્ડનેસ ના અર્થમાં કીધું છે, સિક્રેટ રહસ્ય, એક્સ્ટ્રીમલી ખૂબ જ સોફ્ટ નરમ, ટીયર આમ આંસુ, પણ એક ટીયર એટલે ફાળવાના અર્થમાં પણ થાય, એવરીથિંગ બધું જ દરેક। તમે જોયું હોય તો વોકેબ્યુલરી છે ને યુનિટની છે, આ મેટર છે એ તમે આમ જોઈ શકો તો વન્ડરફુલ ક્રિએશન નું છે, પણ એક્ઝેક્ટલી લાઇન ટુ લાઇન મેટર છે નહીં। એટલે એક્ઝામની અંદર મેજરલી આવું પણ પૂછાય અને આવું પણ પૂછાય, એટલે કે વોકેબ્યુલરી સેમ હોય, યુનિટ બેઝ રિલેટ કરતી હોય, પણ આ અંદરની મેટર છે એના જેવી નજીક નહીં મળતી આવતી, અથવા તો સાવ જુદી પણ હોય છે, એવા સમયે તમારે આનું ટ્રાન્સલેશન પરફેક્ટલી જોઈ અને ક્રિએશનમાં આગળ જવાનું બને બને અને બને। જેમ કે ધ મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓન ધી અર્થ, ખ્યાલ આવી ગયો કે વન્ડરફુલ ક્રિએશન નામનું આ જે યુનિટ છે તેનું આ સ્ટેટમેન્ટ આપ્યું છે, કે માતા આ પૃથ્વી ઉપરનું એક અદભુત સર્જન છે, શી ઇઝ બ્લેન્ક પાવરફુલ ઇન એની સર્કમસ્ટન્સીસ, કે તે કોઈ પણ સિચ્યુએશનમાં ખૂબ જ પાવરફુલ છે એવું કહેવાનું બને, ટફ સિક્રેટ એક્સ્ટ્રીમલી સોફ્ટ ટીયર અને એવરીથિંગ, શી ઇઝ એવરીથિંગ પાવરફુલ કે એક્સ્ટ્રીમલી પાવરફુલ, શું કહે છે, શી ઇઝ એક્સ્ટ્રીમલી પાવરફુલ। ફરતું બનાવી દઈએ છીએ બોક્સ, શી ઇઝ એક્સ્ટ્રીમલી પાવરફુલ ઇન એની સર્કમસ્ટન્સીસ, કોઈ પણ પરિસ્થિતિમાં તેણી ખૂબ જ શક્તિશાળી બને છે, શી ડઝ બ્લેન્ક ફોર હર ચિલ્ડ્રન, તેણી તેણીના બાળકો માટે હવે જે વસ્તુ આવે ને એને ઇરીસ કરતા જવાનું, તેણી પોતાના બાળકો માટે ખુશ રાખવા માટે
टफ करे छे, सिक्रेट करे छे, सॉफ्ट करे छे, टियर करे छे, एवरीथिंग बधुज करे छे। तो बाळक खुश रहे ए माटे दरेक कार्य करे छे, तो शुं आवी जशे? एवरीथिंग, शी डज एवरीथिंग फॉर हर चिल्ड्रन। तेनी पोताना बाळको माटे टू मेक देम हेपी, तेने खुश राखवा माटे दरेक क्रिया करे छे, दरेक कार्य करे छे। व्हाट स्ट्रेंथ मेक हर सो बोल्ड, कई ताकत एवी छे માતાની કે જે તેણીને ખૂબ જ બોલ્ડ બહાદુર બનાવે છે, એકદમ નિડર બનાવે છે। ઇઝ સ્ટીલ અ, એ હજુ સુધી, પછી ફૂલ સ્ટોપ છે, હજુ સુધી ટફ છે કે સિક્રેટ છે? તો શું છે, હજી સુધી કોઈને ખ્યાલ આવ્યો નથી, હજુ સુધી સિક્રેટ બાબત છે। ઇઝ સ્ટીલ અ સિક્રેટ, શી ઇઝ વેરી બ્લેન્ક યેટ વેરી સ્મૂથ। તો હવે બાકી શું છે, ટફ સોફ્ટ અને ટિયર, તેની ખૂબ જ આંસુ છે, તેની ખૂબ જ નરમ પણ સ્મૂધ પોચી છે એવું કહી શકાય નહીં, તેની ખૂબ જ ટફ છે છતાં પણ સ્મૂધ પણ છે। તો હાર્ડનેસ અને સ્મૂથનેસ એવી બાબત રજૂ કરી છે। શી ઇઝ વેરી ટફ યેટ વેરી સ્મૂધ। રેડી ફ્રેન્ડ્સ, તો આ રીતે વોકેબ્યુલરીની બે પેટર્ન્સ છે। ખાસ એક્ઝામની અંદર બ્રેકેટ નથી લખવાના, ખાલી જગ્યાનું લિસ્ટ પણ નથી બનાવવાનું, આખો જ પેસેજ લખી અને તમારે ફરતું બોક્સ કરીને ક્રિએશન કરવાનું રહે છે। રેડી, આ બંને પેસેજ તમે બરાબર ધ્યાનથી જોઈ લો, બંને પેસેજીસની અંદર આવી બાબત રજૂ થયેલી જણાય છે। હવે તો ફ્રેન્ડ્સ, આજના સેશનમાં તમે લોકો ડીએસઆઈડીએસ અને વોકેબ્યુલરી બંનેનું ટોટલ રિવિઝન કમ્પ્લીટ કરી ચુક્યા છો। નેક્સ્ટ આપણે મળીશું ત્યારે ફર્ધર ટોપિકમાં જઈશું। આજના હોમવર્કમાં તમારે સબમિશનમાં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના બે પેસેજીસ જાતે બનાવેલા સોલ્વ કરવાના છે, ડાયરેક્ટ અને તેનું ઇન્ડાયરેક્ટ, એટલે ટોટલ આમ ચાર પેસેજ થશે વિથ પ્રેઝન્ટેશન, અને વોકેબ્યુલરીના પાંચ પેસેજ લખી અને સબમિટ કરાવવાના રહેશે। એટલે ટોટલ આટલું વર્ક શું થયું, ડીએસઆઈડીએસ એના બે પેસેજ અને વોકેબ્યુલરીના પાંચ પેસેજ, આ રીતનું તમારું હોમવર્ક સબમિશન છે। અત્યાર સુધીમાં ગ્રામરની અંદર તમે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ, ડુએસ ડાયરેક્ટેડ, ડીએસઆઈડીએસ અને વોકેબ્યુલરી આ ચાર ટોપિક કમ્પ્લીટલી રિવાઇઝ કરી ચુક્યા છો। નેક્સ્ટ આપણે મળીએ ત્યારે આગળ જઈશું, ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી નાખો। ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર, થેન્ક યુ વેરી મચ, ગુડ બાય, જય હિન્દ।